गुजरात न्यूज साथ हूँ सुजय समाचार की शुरुआत करिए तो साबरकांठा जिला ना ईडर तालुका नो जादर गामे 3 दिवसीय मेळो भराय छे। लोक मेळा नो आयोजन जे प्रमाणे करवामां आवे छे। मेळा मां मुदनेश्वर महादेव थी प्रसिद्ध थई आ गाम मां लोको 3 दिवसीय लोक मेळो योजे छे। ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવી મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે। સાબરકાંઠાનું જાદર એટલે ત્રિદિવસીય મેળા માટે જાણે કે પ્રસિદ્ધ છે। અહીં 3 દિવસનો મેળો ભરાય છે। ભગવાન શિવના અનોખા મંદિરમાં અહીં મેળો ભરાય છે અને અહીં મેળામાં 1 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચડાવાય છે। જેરી જાનવર કરડવાથી પણ બાદ આખડી અહીં પૂરી કરવામાં આવે છે। જરી જાનવર કરડતા એટલે કે સર્પદંશની બાદ આખડી અહીં માનવામાં આવે છે। તો અહીં પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે। જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત ઝેરી ઉતરી જાય છે। અહીંના મહાદેવ પર ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેને લઈને અહીં યોજાતા 3 દિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે। તો મેળામાં લાખો લોકો મહાલવા માટે આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો મહાલતા હોય છે। આ મંદિર 400 વર્ષ જૂનું છે અને અહીં સર્પદંશનો મોટો મહિમા છે। 400 વર્ષ પહેલાં આપણા ગામડામાં હોસ્પિટલો નથી, દવાખાના નહોતા, એટલે ઝેર ઉતારવાની પદ્ધતિ બહુ કઠિન હતી, એટલે અમદાવાદ સુધી જવું પડતું હતું। એની બદલીમાં આ ભગવાને માધા મુધાને બસ આશીર્વાદ આપ્યા કે તે મુગલના બચ્ચામાંથી મને બચાવ્યો છે અને તે મને માથા પર લીધો છે, એટલે તારું મોત નક્કી છે પણ હું તને મહાદેવનું શરણું આપીશ, એટલે એને મહાદેવનું સ્વરૂપ આપી અને મુદ્રેશ્વર નામ આપ્યું અને મુદ્રેશ્વરના નામનો આ મેળો છેલ્લા 400 વર્ષથી ભરાય છે। જાદર ગામના મેળામાં કેટલે જાતના લોકો માણસો દેશ પરદેશથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, બરોડાથી આવે છે, સુરતથી આવે છે, સાબરકાંઠાનો આખો પ્રદેશ આવે છે, પણ કોઈ અનચ્છા બનાવ બન્યો નથી। મુદ્રેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદિરની સ્થાપના મુગલકાળમાં થઈ હતી। માન્યતા એવી પણ કહેવાય છે કે અહીં શિવ સ્વરૂપ નાગ પ્રગટ થયો હતો, તે બળતો હોય તેને બચાવેલ અને બસ ત્યારથી જ અહીં શિવ મંદિર સ્થપાયું છે। ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે જ્યારે ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવકૃપાથી રાહત મળે, આમ આ માન્યતા મુજબ અહીં દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે। 3 દિવસ ચાલતા મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી લોકો અહીં મેળામાં આવતા હોય છે અને મેળો મહાલતા હોય છે। અહીં મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોકમેળો ભરાય છે, જેમાં લોકો મહાલીને આનંદ લે છે। નાના બાળકોથી માંડીને વડીલો 3 દિવસ સુધી મેળાની મજા લે છે, તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે। મુદ્રેશ્વર મહાદેવનો મેળો લોકો ભાદરવાના બીજા સોમવારે ભરાય છે। આ દાદાની ઉત્પત્તિ ઈસવીસન 1507માં, જ્યારે કે મુઘલ સામ્રાજ્યનું રાજ્ય હતું એ જમાનામાં આ દાદાની ઉત્પત્તિ થયેલી અને જીવમાંથી શિવ થઈ અને મુદ્રેશ્વર મહાદેવ અહીંયા પૂજાય છે। અહીંયા લિંગ નથી, સ્વયંભૂ નાગના સ્વરૂપમાં શિવજીનું ઉત્પત્તિ થયેલી છે અને જીવમાંથી શિવ થઈને મુદ્રેશ્વર નામથી લોકો એને દાદાની સેવા પૂજા કરતા હોય છે। અહીંયા લોકો મનવાંછિત ફળ બાધાઓ માનીને આવે છે, તો અને આ મુદ્રેશ્વર મહાદેવ ગમે તેવી બાધા માનીને આવો તો ભગવાન એની મનોકામના પૂરી કરતા હોય છે। અહીંયા ઝેરી જનાવર ગમે તે કરડ્યું હોય તો દાદાના નામ માત્રથી અને 1 સેકન્ડમાં અહીંયા ઉતારવામાં આવે છે। તો જાદરના મેળાને મહાલવા સાથે અહીં મુદ્રેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે, જેને લઈને મેળામાં મહાલવા સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો માલીને આનંદ માણતા હોય છે, તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। અમદાવાદના સાનંદ ટાટા નેનો પ્લાનમાં કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો। ટાટા નેનોના 5 વર્ષ જૂના કર્મચારીઓએ નવા કર્મચારીઓની ભરતી સામે વિરોધ બતાવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા। આ સિવાય કંપનીએ ગુરુવારે નવા કર્મચારીઓ માટે ઓપન ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા। આ ઇન્ટરવ્યૂમાં છૂટા કરેલા કર્મચારીઓ પણ આવ્યા હતા, પરંતુ તેઓને ઇન્ટરવ્યૂમાં ઉંમરનું બહાનું કાઢીને ના પાડવામાં આવી હતી, જેને લઈને આ કર્મચારીઓએ હોબાળો કર્યો હતો। જૂના કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગ સાથે કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ। અમદાવાદના પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે 5થી વધારે વાહનોને અડફેટે લીધા હતા। આ ઘટના પછી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો।
પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે અચાનક રસ્તા ઉપરના વાહનોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટના પછી સ્થાનિકોએ તરત જ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ મળી નથી. તો અમદાવાદના પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે 5થી વધારે વાહનોને અડફેટી લીધું હતું. આ ઘટના પછી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો અને આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. રેનુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ભરૂચના બાયપાસ ચોકડી પર સ્થાનિકોનો ચક્કાજામ યોજાયો. ખરાબ માર્ગના કારણે લોકો રસ્તા પર ઉતરી આવી ચોકડી પરના તમામ વાહનોને અટકાવી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ દહેજ બાયપાસ ચોકડી વિસ્તારમાં તેની બિસ્માર હાલતમાં બદલ રસ્તાના કારણે સ્થાનિક વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યું છે. મસમોટા ખાડાના કારણે ધૂળ ઉડતી હોવાથી સ્થાનિક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બિસ્માર્ક માર્ગ ઉપરથી વાહનો લઈને પસાર થતા વાહન ચાલકોને માર્ગ ઉપરથી વાહન હંકારવાની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં 8 દિવસ સુધી આ રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધરાયું નથી, ન તો નવીનીકરણ કરવામાં આવ્યું, જેના કારણે હાલ લોકોને આ માર્ગ ઉપરથી પસાર થવું મુસીબતને આમંત્રણ આપવા જેવી બાબત છે. એક તરફ અસંખ્ય ટ્રકો આ માર્ગ ઉપરથી અવરજવર કરે છે, તો બીજી તરફ સિટી વિસ્તારને અડીને આવેલ આ વિસ્તાર હોવાથી મોટી માત્રામાં દિવસ દરમિયાન વાહનોની અવરજવર થતી રહે છે. તેમ છતાં વિસ્તારના લોકોની કમનસીબી સમજો કે સ્થાનિક નબળી નેતાગીરીનું ઉદાહરણ, જે આજે લોકો માટે રસ્તા ઉપરથી પસાર થવું પણ મજબૂરી સમાન બન્યું છે. દહેજ માર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવે છે, પરંતુ એ ટોલ ટેક્સ લેવા જેવી માર્ગ ઉપર સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, તેમ માર્ગની હાલત જોતા કહી શકાય છે. દહેજ વિસ્તારમાં નામી કંપનીઓના વાહનો આ માર્ગ ઉપરથી 24 કલાક પસાર થાય છે, પરંતુ આજે પણ લોકોની પડતી સમસ્યાને જાડી ચામડીનું બની ગયેલું તંત્ર જાણે કે કુંભકરણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. એટલે જ તો સ્થાનિક આગેવાનોને લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કરી તંત્ર વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો. આજ રોજ ભરૂચ બાયપાસ વિસ્તારના તમામ નવયુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા એક ચક્કાજામનો પ્રોગ્રામ અમે સફળ કરેલો છે. અમારે વખતો વખત જ્યારે પશ્ચિમ વિસ્તારને ન્યાય જોયે તો અમારે કાયદો હાથમાં લેવાનો, ચક્કાજામ કરવાનો. સરકાર મોટી મોટી વાતો કરે છે, અમારા વિસ્તારની તમે હાલત જોઈ લો કે ડામરનો રોડ કહેવાય તો અમારે મગજમારી મેમોરીમાંથી નીકળી ગયો કે કેવો રોડ આવે. અત્યારે અહીંયા ડામર નામની કોઈ વસ્તુ નથી. એક ટ્રક પસાર થાય તો અહીંયા 500 દુકાનો છે. 500 દુકાનોમાં ભયાનક દર ઉડે છે. એ દર ઉડવાથી આ દુકાનદારોની રોજીરોટી બંધ થઈ ગયેલી છે. અમારા બાળકો સ્કૂલ છે ને અહીંયા રહીને તો ઘરે આવે ત્યારે અસ્થામાની બીમારી. આ તમે જોઈ શકો આ ટ્રક ગયા અત્યારે કેટલી ભયંકર પરિસ્થિતિ. અમારા ઘરના ફેમિલીવાળા ઘરનો દરવાજો નથી ખોલી શકતા. આ સમસ્યા જંબુસર રોશન પાર્કના નાકાથી શેરપુરા ગામ સુધી છે. વખતો વખતે અમે ગુજરાત સરકારને લખ્યું, આ આપણી સમક્ષ છે. અમે અત્યાર સુધી 2011થી 9 આવેદનપત્રો ગુજરાત સરકાર, માર્ગ અને મકાન મંત્રી અને કલેક્ટર સાહેબને લખીને આપ્યા અને PWDને, GSRDCને, કે આ વિસ્તારની આ સમસ્યા ભયંકર છે. રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા જ્યારે આ રસ્તા પરથી પસાર થયા તો એમને પોતે દુઃખ થયું કે આ વિસ્તારની પ્રજા અહીંયા કેવી રીતે જીવે છે. તો એમણે તાત્કાલિક કલેક્ટરને સૂચના આપી, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ કલેક્ટર સાહેબની સૂચનાને પણ ઘોળીને પી ગયા. ગઈકાલે અમને કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે 30 તારીખ સુધીમાં આ તમામ રોડોનું નવીનીકરણ થઈ જશે, પરંતુ 30 તારીખ સુધીમાં નહીં થાય તો અનાદિ જલન આંદોલન આ વિસ્તારના નવયુવાનો આગેવાનો કરવામાં આવશે અને PWDની અને GSRDCની કચેરીના અમે તાળાબંધી કરીશું. હારુન પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ ભરૂચ. અંબાજી જતા માર્ગો જય અંબેના જય ઘોષથી ગુંજી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કેમ્પ ખોલીને માઈ ભક્તો પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પણ શ્રીજી મીડિયા ગ્રુપ તરફથી સ્વાઇન ફ્લૂના ઉકાળાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા પત્રકાર મિત્રો દ્વારા બીજા વર્ષે પણ માઈ ભક્તોની સેવા માટે હિંમતનગરના સહકારી જીલ વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના ઉકાળાનો કેમ્પ જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણે ખુલ્લો મૂક્યો હતો. તો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે પત્રકારોથી થતા આ કેમ્પની કામગીરીને બિરદાવી હતી. ગુજરાતમાં પત્રકારો દ્વારા કરતા એકમાત્ર કેમ્પની કામગીરીને તેમણે બિરદાવી હતી અને સ્વાઇન ફ્લૂના રોગોએ માથું ઉચક્યું છે ત્યારે સ્વાઇન ફ્લૂના ઉકાળાના કેમ્પને તેમણે આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. ચાલુ વર્ષે ઉકાળાની સાથે લીંબુ સરબતના આરોગ્યલક્ષી દવાઓ માટેની પણ વ્યવસ્થા સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક વિભાગે પૂરી પાડી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી આરએસ ઉપાધ્યાય, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર, મામલતદાર સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ પણ માઈ ભક્તોની સેવાનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના લીધે આપણા જિલ્લા સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રિકા પસાર થઈ રહ્યા છે, તેમાં ઘણા બધા વિસ્તારમાં ચાલુ કરેલા છે છેલ્લા 2-3 દિવસથી. આજે અમે ઉદ્ઘાટન કર્યા હતા એ સ્વાઇન ફ્લૂનો ઉકાળાનો વિતરણ છે. આ સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર કેમ્પ છે ત્યાં સ્વાઇન ફ્લૂ માટે ઉકાળાનું વિતરણ થઈ રહ્યા છે. તે બદલ જે કેમ્પ આયોજક છે એમને આપણા જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ અમે વ્યક્ત કરીએ છીએ. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો જંબુસર નગરના રહીશોમાં ડેન્ગ્યુને લઈને ફફડાટ મચ્યો છે. જંબુસરમાં ડેન્ગ્યુનો કહેર ફાટી નીકળ્યો છે અને તંત્ર નિંદ્રામાં છે. નગરમાં ઠેર ઠેરે ગંદકી પ્રવર્તી છે અને યોગ્ય સફાઈના અભાવે નગરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે, જેને લઈને જનતામાં પણ રોષ જોવા મળ્યો છે. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી, ગટર ઉભરાવાના બનાવ રોજ બનતા રહેશે. પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનના લીધે લીરા ઉડાડતા હોય તેમ નગરમાં ઠેર ઠેર ગંદકી પ્રવર્તી છે. યોગ્ય સફાઈના અભાવે નગરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે, જેના પરિણામે જંબુસર નગર રોગચાળાના વાવરમાં લાગતું હોય તેમ જણાઈ રહ્યું છે. જંબુસર નગરપાલિકા સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રાના કારણે જંબુસર નગરમાં ડેન્ગ્યુનો વાવર ફેલાયો હોય તેમ જણાઈ રહ્યું છે. જંબુસર નગરની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 5 જેટલા કેસ સારવાર હેઠળ છે, જેમાં નેન્સીબેન ધીરેનભાઈ રાણા ઉંમર વરસ 14, આકાંક્ષા ધીરેનભાઈ રાણા ઉંમર વરસ 10, સુહેલ મોહમ્મદ ઇસ્લામપુરી ઉંમર વરસ 45, એજાઝ ખાન આસિફ ખાન પઠાણ 11 તેમજ ફિરદોસ બાનુ શબીરભાઈ મલિકનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર નગરમાં અલગ અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના 5 કેસો નોંધાયા હોવા છતાં આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુને કાબૂમાં લેવા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. તેના પરિણામે નગરમાં ડેન્ગ્યુનો વાવર વધુ ફેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હારૂન પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, ભરૂચ. તો વડિયામાં આવેલ પેલેસ રોડ ખાતે ગામના તમામ શાળાના બાળકોના બટુકો ભોજન કરાવ્યું. પેલેસ રોડ પર ગણપતિના ઉત્સવ ઉજવણી કરતા મિત્રોએ આજે ગામના તેમજ તમામ સ્કૂલોના બાળકોને બટુકો ભોજન કરાવ્યું હતું. અમરેલી જિલ્લાના વડિયામાં આવેલ પેલેસ રોડ ખાતે ગામના તેમજ શાળાના તમામ બાળકોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડિયા પેલેસ રોડ પર ગણપતિ ઉત્સવ ઉજવણી કરતા મિત્રો
ગામના તેમજ તમામ સ્કૂલોના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું, જેમાં તમામ લોકોએ સાથે જોડાઈને આયોજન કર્યું, તેમજ રોડ પરના તમામ વેપારીઓએ આ બટુક ભોજનના કાર્યમાં સહયોગ પણ આપ્યો હતો. અને અહીંયા બધા દુકાનવાળા છે, બધા અમારા રોડ જ છે આટો, બધા સંયુક્ત ભેગા થઈ અને દુકાનવાળા થઈ ભેગા થઈ અને અમે બધું ભોજન કરાવીએ. બધી સ્કૂલોના બાળકો આવે છે, એક પણ સ્કૂલ બાકી નથી રહેતી. બધી સ્કૂલોનો અહીંયા બોલાવીએ છીએ, બધાને બધું ભોજન કરાવે. અહીંયા તમામ બાળકો બધા વડિયાના કોઈ પણ જગ્યા કોઈ બાકી નથી રહેતા. મજૂરોના દીકરા કે જે સ્કૂલના બધા ભણે છે તે છે, બધાને બધું ભોજન અહીંયા કરાવીએ છીએ. રાજુ કારિયા સાથે અશોક મણવાર, ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવે પર આવેલ દરામડી ગામથી 4 કિલોમીટર અંદર આવેલ જાદર ગામ અને ત્યાં આવેલું મુદનેશ્વર મહાદેવનું મંદિર એક અનોખો ઇતિહાસ ધરાવે છે. અહીંના અનોખા ઇતિહાસને લીધે જાદર ગામ દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારથી 3 દિવસ સુધી મુદનેશ્વર મહાદેવના મોટો મેળો ભરાય છે. આશરે 500 વર્ષ પહેલાની વાત છે. ભારત વર્ષમાં સન 1507નો સમયગાળો, એટલે કે મુગલ વંશ આગળમાં મુગલો જે તેને ત્રાસ આપતા હતા. આ અરસામાં મુગલ સૈનિકો ગૌમાતાઓને ખદેડતા આ વિસ્તારમાંથી નીકળ્યા. આમાંથી ગૌમાતા પોતાનો બચાવ કરવા નાગદેવતાના રાફડા પર જઈને ઊભી રહી હતી અને ત્યાં ઊભા ઊભા પોતાના આંચલમાંથી દૂધની ધારાઓના નાગદેવતાના રાફડા પર વહેવડાવા લાગી. હવે પેલા મુગલ સેનાના પોતાના સૈનિકો પેલી ગૌમાતાને ત્યાંથી ખદેડવાનું કહ્યું. સૈનિકો પાસે જઈને ગૌમાતાને ખસેડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ગૌમાતા ત્યાંથી ખસી નહીં. આથી સેનાપતિ આજુબાજુ આગ લગાડવાનું કહ્યું. આગ લગાડતા જ રાફડા નજીક આવી, ત્યારે અંદર રહેતા નાગદેવતા વૃક્ષ પર ચડી ગયા. આ સમયે ખીરાલુ પાસંભેર કરીને એક ગામ હતું કે ત્યાં ગામના રાજવી વંશવડિયા ચૌહાણ કુળના 5 બંધુઓ અનુક્રમે માધવ, મુંદો, ભાચા, ભાચલ અને વારીનાથ, તેમની બહેન લાશભાઈ અને તેમનો ભાણેજ કુકડેશ્વર પોતાના સૈનિકો સાથે ત્યાંથી પસાર થતા હતા. ત્યારે અહીં બચાવો બચાવો જેવા આકાશવાણી સંભળાય, ત્યારે આ બધાની નજર જ્યાં આગ લાગી હતી ત્યાં ગઈ, વૃક્ષ પર ચડેલ નાગ દેવતા પર ગઈ. પછી તેઓ નજીક આવ્યા. નજીક આવતાની સાથે જ નાગ દેવતાને વાચા આવીને બોલવા લાગ્યા. અહીં હું શિવના રૂપમાં પ્રગટ થયો છું, તમે તમામ ગૌમાતાઓનું રક્ષણ કરો અને હું તમારામાંથી 2 ભાઈ માધવ અને મુંદો અહીં આવીને મારું રક્ષણ કરજો. હું તમને અહીં જીવમાંથી શિવ બનાવીશ અને તમે બંને ભાઈઓ મુદનેશ્વરના નામથી પૂજાશો. આ રીતે બધા ભાઈઓએ ગૌમાતાની રક્ષા કરીને માધવ અને મુંદો ત્યાં આવ્યા. તેમણે જીવમાંથી શિવ બનાવ્યા અને મુદનેશ્વર મહાદેવ નામથી પ્રસિદ્ધ થયા. જ્યારે તેમના ભાઈઓ અને બહેન ભાણેજ પણ વિજય થયા ખરા, પરંતુ જાદર ગામના આજુબાજુના વિસ્તારમાં ગૌમાતાની જાન બચાવતા વધારે ઘાયલ થયા હતા, જેના કારણે તેઓએ પણ પોતાનો દેહત્યાગ કર્યો હતો. જે અત્યારે પણ જાદર ગામના આજુબાજુના ખેતરમાં તેમના મંદિરો છે. આ રીતે દર વર્ષે ભાદરવા મહિનામાં બીજા સોમવારે ઈડર તાલુકાના જાદર મુકામે મુદનેશ્વર મહાદેવના 3 દિવસીય મેળાની શરૂઆત થઈ. મેળાના પ્રથમ દિવસે જ અસંખ્ય ભાવિક ભક્તોનું મેળામણ ઉમટ્યું હતું. આ મેળામાં જાદર ગ્રામ પંચાયત દ્વારા મેળાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મારી સાથે નસાભાઈ, દીખાભાઈ, અશોકભાઈ, પ્રમોદભાઈ મારા ટ્રસ્ટીઓ છે. આ ચેતનજી મારો ગુજારી છે, નસાભાઈ મારા સેવક છે. અને અહીં આ મંદિર જૂનું 400 વર્ષ જૂનું મંદિર છે. સ્થાપન દર્શનનો ખૂબ મોટો મહિમા છે. જૂના વર્ષોમાં હોસ્પિટલો હતી નહીં, દરબારમાં આવી અને જેને સરદર્શ થયો હોય એ ઉતરતો. આ સૌનું ભાવ મંદિર છે. 2008માં અમે આ જીર્ણોદ્ધાર કરવાનું શરૂ કર્યું અને લોકોને એટલો બધો સહકાર મળ્યો કે ક્યાંય અમે દાન લેવા માટે ગયા નથી. મને 2 કરોડ રૂપિયા જેટલું કંટ્રોલ મળ્યું. આજે મંદિર બધાય છે અને બધું લોકોની સગવડતા માટે આજે મંદિરમાં જઈએ છીએ. તો આજે 1500 થી 2000 માણસ લાઇનમાં વન બાદ છે. અત્યાર સુધી 25,000 માણસ દર્શન કરવા માટે આવ્યું છે. 1,00,000 સીમડ વધેલા છે. મુદનેશ્વર મહાદેવનો મેળો ભાદરવા મહિનાના બીજા સોમવારે ભરાય છે. જે પટ્ટી ભાદરવાના બીજા સોમવારે થઈ એ નિમિત્તમાં આ મુદનેશ્વર મહાદેવ 500 વર્ષ પહેલા દાદાની ઉત્પત્તિ થયેલી અને જેમાંથી શિવ રહીને ભૂજાય છે. યાત્રાળુઓને વ્યવસ્થિત બસની સુવિધા મળી રહે એટલે ઈડર ડેપોમાંથી એક્સ્ટ્રા સંચાલન તરીકે બસની સુવિધા લોકોને પૂરી પાડવા માટે અમે પૂરો પ્રયત્ન કર્યો. જિલ્દાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.
તો સુરતમાં જેપીના અધ્યક્ષ અને મહામંત્રી ગોળી સમાજના જાગૃત યુવાન પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. ગુનો કરનાર ફ્રેન્ડવાળા ટ્રાફિક પોલીસ અને ભાડાના ગુંડાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ગોળી સમાજના લોકોની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યાધાર સપ્ટેમ્બર સુરતમાં અધ્યક્ષ અને મહામંત્રી બનેલા આગેવાનો જેઓ કોળી સમાજના જાગૃત યુવાનો પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ગુનો કરનાર ફ્રેઇનવાળા ટ્રાફિક પોલીસ અને તેના ભાડુતી ગુંડાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે. તો સાથે જ કાર્યાધાર કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કાર્યાધાર શહેર તાલુકા કોળી સમાજ દ્વારા બપોરે ઓફિસે એકઠા થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી સરકાર સુધી રજૂઆત કરી હતી. જો પગલાં નહીં લેવાય તો જનાંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ચિરાગ જોબનપુત્રા સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વક્રતુંડ મહાકાય વિધ્ન હતા. ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ, મોદક પ્રસાદ અને ધાર્મિક કથા પ્રસંગોનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વક્રતુંડ મહાકાય વિધ્ન હતા. ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ, મોદક પ્રસાદ અને ધાર્મિક કથા પ્રસંગોનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી. ત્યારબાદ ઠેર ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વર્ણન ગૌરીનંદનના ચરિત્રની વાર્તાઓ કરતી બહેનો દ્વારા સુંદર કાર્યક્રમો બહાર ભરા. પૂરબિયા શેરી, જૂની શાક માર્કેટ, 111 પ્લોટ, ડોક્ટર આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં ગણપતિજીના પંડાલમાં રોજ રાતે ધાર્મિક પ્રસંગો હર્ષોલ્લાસ સાથે ઉજવતા ભાવિકો દામનગરના બહાર પરા સરમારિયા પરામિત્ર મંડળ, પૂરબ્યાશ્વરી ગરબી મંડળ, જૂની શાક માર્કેટમાં ઠાકોરસિંહના આયોજિત 111 પ્લોટ, નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક આયોજિત ગણપતિ મહોત્સવમાં રોજ રાત્રે ભવ્ય કાર્યક્રમો, કથા વાર્તાઓ અને રાસોત્સવ સહિત સાંસ્કૃતિક ધાર્મિક પ્રસંગોથી ગૌરીનંદનની વંદના કરતા ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મળવરિયા, ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.